સોશિયલ મીડિયામાં હડપતી સમાજ માટે કેટલાક ઇસમોએ મા બહેન ઉપર અપશબ્દો લખી આપત્તિજનક કોમેન્ટ કરી હડપતી કોમ ઉપર વિપત્તિજનક પોસ્ટ કરતા આજે આવા ઇસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે હડપતી ફાઉન્ડેશન ટ્રસ્ટ વલસાડ દ્વારા આદિજાતિ સચિવને આવેદન કલેક્ટરના માધ્યમથી અપાયું હતું। તેમણે માંગ કરી છે કે સમાજ માટે આપત્તિજનક પોસ્ટ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। સોશિયલ મીડિયામાં ગત તારીખ 20/4/2020 રોજ ફેસબુક ઉપર સુરતના હોમગાર્ડના વાયરલ થયેલ વિડીયો ઉપર કોમેન્ટમાં હરપાલસિંહ રજપૂત અને જતીન શાહ નામના ઇસમોએ હડપતી સમાજ માટે મા બહેન ઉપર આપત્તિજનક કોમેન્ટ કરી હોય હડપતી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ગતરોજ પણ સમસ્ત હડપતી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે ફરી હડપતી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી બંને ઇસમો સામે એસ્ટ્રોલોટી મુજબ ગુનો દાખલ કરી તેમજ સોશિયલ મીડિયા સાયબર ક્રાઇમ મુજબ ગુનો દાખલ કરવા આવેદન પત્રમાં માંગ કરી છે। મારું નામ નગીનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, હું જાતે હડપતી અને હડપતી ફાઉન્ડેશન ટ્રસ્ટ વલસાડનો મંત્રી છું અને આજરોજ કલેક્ટર સાહેબને અમારી જાતિ વિશે જે અભદ્ર અને ખરાબ જે આપણાથી સાંભળી પણ ન શકાય એવી ભાષામાં જેમણે વર્ણન કરેલું છે એ માટે હું વિરોધ પ્રસ્તુત કરું છું અને આ બધા અમારા સાથીઓ પણ તેના સહકાર માટે આવેલા છે। બીજું, તમને આ જેમણે આપ્યું છે તેમને હિસ્ટ્રી જેવી કંઈક નોલેજ નથી એવું મને લાગે છે, કારણ કે આપણે ભામાશા એટલે વાણિયા અને પ્રતાપ મહારાજા પ્રતાપ એટલે રાણા રજપૂત આ બેને સમન્વય થઈ છે અને એ ત્રીજાને એ સમન્વયને માટે એ મુખ્ય જવાબદાર આદિવાસી કોમ છે અને એમને જ્યારે મહારાણા મુસીબતમાં પસી ગયા ત્યારે ભામાશાએ એમને 12 વર્ષ સુધી ચાલે એટલું ધન આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ ધન તે અમારા આદિવાસી ભીલ લોકો તરફથી એમને સુરક્ષા રીતે પહોંચાડ્યું અને લશ્કરમાં અને મોગલોનો સામનો કર્યો છે। બીજું, વફાદારી માટે પન્ના થાય જે આદિવાસી હતી અને જે આ રાજાના છોકરાને પોતાના બાળકનું સ્વચ્છથી રીતે બલિદાન આપીને જેમણે આગળ વધારેલું છે એવી આ પન્ના થાય એટલે અમારા કોમની આ સ્ત્રીઓ વિશે જે ખરાબ બોલેલું છે તેમનું પણ એમણે ભાન કર્યું નથી। ત્રીજું, જ્યારે મહારાણા પ્રતાપ યુદ્ધમાં ઘવાયા અને મોગલ સરકાર તેમના પર પાછળ પડી ત્યારે તેમણે એમના ઘોડાથી પોતાના સ્વરક્ષણ માટે કૂદી પડ્યા અને ઘોડો ચેતક મરી ગયો અને મહારાણાને અમારા આદિવાસીઓ ઉંચકી લઈ ગયા, એમની સારવાર કરી અને સાજો કર્યો અને આ અને તે પછી અમારા ભીલ રાજા જે ફેમસ છે ભીલુ રાજાના નામે ઉદયપુર આખા ઉદયપુર પંથકમાં અરવલ્લીના જંગલોમાં જે ભટકતા હતા રાણા તેમને જીવતદાન આપેલું છે અને મેવાડ પાછું મેળવવામાં મદદ કરેલી છે, તે છતાં પણ આ કોમ કેવી છે કે અમારા લોકોને આવું કર્યું છે। કાલે ઉઠીને અમને અમારા આ જુવાનિયાઓ એમ કહેશે કે તમે શું જોયું, તમે કેમ વિરોધ ન કર્યો, એટલે અમે આ વિરોધ કરતા છીએ અને અમે એમને કહીએ છીએ કાલે ઉઠીને અમારા છોકરાના છોકરા પણ કહેશે કે તમે વિરોધ ન કરેલો એટલે અમારી આ જાતિ માટે આ લોકોને ફાવતું પડી ગયું છે અને એ લોકો ગમે તેમ એલફેલ બોલે છે। વફાદારી તો અમારી છે અને આ પ્રતાપ ભામાશા અને પન્ના થાય જેવી આદિવાસી કોમને જેણે રક્ષણ આપેલું છે તેનું આજે નિરંતર કહે છે તો હું કાયદા અને કાયદાની રીતે એમને કહું છું અને આ સાહેબોને પણ વિનંતી કરું છું કે અમારી જે આવેદના અમે આવેદન પત્ર આપ્યું છે આવેદન એટલે જ અમારી વેદના ખરી અમારી વેદના છે હડપતીઓની એ તમારી સમક્ષ રજૂ કરી છે અને એ વેદનાને વાચા આપી છે એ મહામુનિમ રાજ્યપાલશ્રીને પહોંચાડવા વિનંતી છે અને અમને ન્યાય પૂરેપૂરો મળે એની હું એની બાંહેધરી માગું છું। તો ઓફિસરો કલેક્ટર સાહેબને વિનંતી છે, અમારા ઘણા જ પ્રિય એવા સાહેબો છે તો તેમને વિનંતી છે અમારા કામમાં મુસીબત દૂર કરીને
અમને અમારું કાર્ય સફળ થાય એવું કરજો. નમસ્તે ગણેશાય, સર્વ વિઘ્ન વિનાશાય, શુભમ કાર્ય કરે એ અમારી ઈચ્છા હતી. હું વિરમું છું. જય ભારત, જય હિન્દ, જય હળપતિ સંઘ.